श्रीकृष्णाय तमोहराय हरये श्रीनीलकण्ठायते श्रीनारायणनामधेयध्रुतये धर्मात्मजायात्मने सद्धर्मावनसम्भवाय हरियो कृष्णाविधाया निशं षड्नामावलिसंयुताय सहजा नन्दाय वन्दामहे ध्येयं सदा परिभवग्नमभीष्टदोऽहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं वृद्ध्या रतिहन् वन्दे महापुरुषदे चरणन्दं नारायणो नीलकण्ठः स्वामीनारा हरे कृष्णश्च सहजा नन्दकृष्णौस्तु मे हृदि श्रूयतां देवदेवैः स स्वामी नारायणप्रभो त्वदीयैनावधानै न कथयिष्यै सुभाकथा

પૂછતા નહીં સાના ધન્યવાદ છે નિષ્કુળન સ્વામી કે છે ગઈકાલથી હરિબલ ગીતાનો ઉપસંહાર પ્રકરણ ચાલે છે સંસારમાં શું કામ હેરાન થાવ છે માણસ હેરાન ક્યારે થાય ખબર છે ગમે તે પ્રદેશમાં રહેતો હોય ગમે તે પરિસ્થિતિમાં રહેતો હોય છતાં હેરાન થાય છે એનું કારણ એક જ હેરાન થાય છે હેતુ વિના તે તો અણસમજણ પાણી જેમ એરાણ લુહારની તાપે તે પીડા તાપની ઉદાહરણ તો નિષ્કાન સ્વામી પાસે તો હાથ વગા છે લેવા દેવા વગર કોઈ હેતુ વગર કારણ વગર અણસમજણથી જ મારણ હેરાન થાય છે જેની પાસે સમજણ છે ને એ હેરાન નથી થતો ગમે તે સ્થિતિમાં ભગવાને રાખ્યા હોય પણ થોડીક સમજ શક્તિ કેળવવી હેરાન ન થવાય લેવા દેવા વગર કોઈ ટીપાય ને માર આપણે ખાવાનો કોની જેમ એરણ એરણ કોને કહેવાય પાછી એરણ લુહારની બીજાની નહીં લોખંડ રહ્યું એક ગચિયું ગરમ કરે લાલ ચોળ એને ઘાટ આપવાનું હોય એમાંથી કંઈ બનાવવાનું હોય એટલે લાલ ચોળ ભઠ્ઠીમાંથી કાઢે લોખંડનો ગચિયું અને એના ઉપર બે કિલોનો હથોડો લઈને જે માંડે દેવા પહેલું ખાલી લાલ જ થાય હથોડો ખાલી ટીપે પણ એ બેનો માર કોણ ખમે છે એરણ એની લાલચોળ ગરમી એરણ સહન કરે અને હથોડાનો માર એરણ સહન કરે લેવા દેવા વગર પહેલાનો તો ઘાટ ગળાય અને બજારમાં વેચાય હથોડાનો તો ધંધો છે ટીપવાનો પણ તું ફૂકામ માર ખાય છે લેવા દેવા વગર એરણ કૂટાય છે એમ સમજણ વગર માણસ દુઃખી થાય છે કોઈક લે કોઈક દે તું હુકામ હેરાન થાય છે જે થતું હોય થવા દે સ્વામી કહે છે કે આ હરિબલ ગીતા સાંભળીને જેને સમજણ આવી હશે એ બરાબર બાકી તો આખા ગામની પંચાયત કરવાવાળા એને ખંજવાળ મટે જ નહીં જેમ અંબર સુંદર ઓઢીએ હોય કૂચની કડુએ ભરું અળઘું ન કરીએ અંગતથી તો દુઃખનું ના આવે સર એક રૂપાળું કપડું લાવે બહુ મોંઘું સારું શોભેવું અને એમાં કવચાનો પાવડર ભર્યો હોય કૌચ સમજો છો ને એ ઔષધિ છે એક ગામડાના ભક્તોને બહુ ખબર હોય એનો પરિચય પણ હોય છે વાડે વાડે થાય ખેતરમાં એને કોઈ વાવે નહીં પણ વાવ્યા વગર થાય વાડમાં કપડું બહુ સારું શોભીતું પણ કવચાના પાવડર વાળું અળગું ન કરો અંગથી તો દુઃખનું ના આવે શરૂ આ સમાજમાં ઇલકાબ મળે છે તમે પ્રમુખ ને તમે વિમુખ ને તમે સરપંચ ને તમે ઘરપંચ ને તોરા ને કેમેરા ને ને સાહેબ નું શું સન્માન ને સત્કાર ને પણ એ તમારી શોભામાં જ કવચાનો પાવડર ભરેલો છે અને પરિસ્થિતિ એવી આવે કે જ્યાં સુધી અળગું ન કરો ત્યાં સુધી ખંજવાળ મટે જ નહીં મટે જ નહીં મટે જ નહીં આના જેવી જ વાત ચોવીસ ગુરુની કથામાં આવે છે એક સમળે માંસનો લોચો લઈને આકાશમાં ઉડી વાય દસ બાર સમળા ભણ્યા ચાચો મારવાઓ એને ચાંચો જ મારે જ ના દે સુખેથી પછી એ લોચો એને પડતો મૂક્યો તે પેલી દસ બાર લોચાની પાછળ ગઈ અને શાંતિ થઈ ગઈ જ્યાં સુધી લોચા નહીં છોડો સત્તાના ને વ્યવહારના ને અધિકારના ત્યાં સુધી ચાંચો ખાવી જ પડશે આ બધા ચાંચો ખાય છે એનું કારણ કે લોચો સત્તાનો વ્યવહારનો અધિકારનો સ્વામી કહે છે કે જ્યાં સુધી આવા કપડાં અળગા ન કરો ત્યાં સુધી તો અપયસ પણ મળશે જેમ માથે મેસનો મોટલો એક એક વાતે ઉદાહરણ છે નિષ્કુરા સ્વામીને તો કોઈ મોટો કવિ પહોંચી ન શકે માથે મેસનો મોટલો કોઈ ઉપાડે કોઈલા તણો ખપ ના આવે ખાધા તણો લાગે ડાઘ લુગડે ગણો મેસનો મોટલો મોટલો એટલે પોટલો કોલસાના ભૂકાનો પોટલો માથે ઉપાડો અને પછી પંથ કાપો એ ખાવા કામ લાગશે ખાલી મફતની મજૂરી છે એટલું જ નહીં ખાવા તો કામ નહીં લાગે પણ તમારા કપડામાં ડાઘ લાગશે આટલા ખાઈ ગયો આટલા આમ કર્યો આને આમ ભ્રષ્ટાચાર કર્યો તમે ગમે એવા હોના હો ને તો એ અપવાદો સાંભળવા જ પડે કેવી વાત છે નિષ્કુળાંત સ્વામીને તો આનું શું કરીએ કરવાનું શું હોય મેલે તો મેલાય ખરા ગુણ અવગુણ બે ઉભો જ અણ સમજે ઉપાડી ફરે ખરી કર્યા વિ ખોજ મૂકો તો બધું મૂકી દેવાય મૂકાતું શું નથી પણ મૂકવું નથી હું કરું આ બધાય મારી પાછળ બધા તારી પાછળ છેલ્લે સુધી રહેશે માટે મૂકે તો મૂકાય તો અણસમજણથી ઉપાડીને ફરે છે જો સમજદારી હોય ને તો એ મૂકી દે છે માટે હું તો ભગવાનના ભક્તને કહું છું શું કહો છો તમે સ્વામી હું તો હરિભક્તને હૈયા આમાં વિચારવું વારંમાં વાર વોરમાં નહીં વિશ્વ વ્યાળ વીંછી એ છે દુઃખ ના દેનાર આ સંસારમાં રો છો ભલે કોઈ ધોલેરા આવતા નહીં સાધુ થવા સ્વામી કે છે ધોલેરામાં રહીને સ્વામી આ લખ્યું છે પણ વિચાર કરજો પૈસા આપીને વીછીને સર્પ કોઈ દાડો ખરીદાય નહીં એટલું ધ્યાન રાખજો બજારમાં ખરીદવા ગયા મોટો વીંછી આ ભાઈ આ તારી દુકાનમાં વીંછી છે વેચાતો છે તો હું લઉં એટલે વીંછી વેચાતો ઘરમાં લેવાય એટલે એની જાતે ક્યાંક નીકળે તો પકડીને બહાર નાખ્યા પડે તો સ્વામી કે છે કે ખર્ચ કરીને સર્પ અને વીંછી કોઈ દાડો ખરીદાય નહીં એટલું તો હરિભક્તોએ ધ્યાન રાખવાનું જેટલા દુખી થાવ છો હેરાન થાવ છો એ તમારી પોતાની અણસમજણથી જે જે વળગે આ જીવને થાય અટપટું કરતા અળગે નિષ્કુળાનંદ આ જગત ઉપાધિ વણ વળગાડી વળગે જો ધ્યાન નહીં રાખો ને તો આવીને બધા જ વળગશે સ્વામી કે છે હે ભગવાન આ બધું કોણ છોડી શકે જેને ભગવાનનું બળ હોય એ છોડી શકે જે છોડી શકતા હોય તો સમજવું કે એને પ્રભુનું બળ છે જ હે મહારાજ કેને કબળ અનધન રાજ્ય તણું કેને કબળ વળી વિદ્યાનું ઘણું કેને કબળ દેહ આ પણ જે એહ માહેલું બળ નથી મારે અણુજી સ્વામી કહે છે મને તો એક મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું બળ છે કોઈકને ધનનું બળ હશે કોઈકને વિદ્યાનું બળ હશે કોઈકને શરીર બળ હશે પણ મારે તો એક સ્વામિનારાયણનું બળ છે બીજા કોઈનું બળ નથી આપબલ તપબલ और बाहुबल चौथा है बल दाम सूर किशोर कृपाते हरि हरिबल हे का नाम <coughs> सुनेरी मैंने निर्बल के बल राम सुनेरी मैंने निर्बल के बल श्याम सुनेरी मैंने निर्बल के घनुश्याम <coughs> મારે તો એક જ બળ છે ઘનશ્યામ બીજું કોઈ બળ નથી કોઈને આપબળ આપબળ એટલે મનોબળ કોઈને તપબળ તપનું એ બળ હોય છે ને સાપ આપી દે એમ થઈ જ જાય કોઈને બાહુબળ કોઈ આવે દસ જણા બધાને પાડી દઉં હા વાહ વાહ કોઈને દામ કોઈને પૈસાનું બળ હોય છે એ પણ એક શક્તિ છે પણ એક જ બળ ભગવાનનો એની સમાન કોઈ ના આવે મારા ઈષ્ટદેવ હે પ્રભુ મને તમારું બળ છે અણુ નથી એ હેલો બીજાનું બળ ઇમા હરે સમર્થ સહજાનંદજી હું શરણ છું તા હરે હે સહજાનંદ સ્વામી તમારા શરણમાં છો હે પ્રભુ આ કરી પ્રભુજી તમે મારી ખરી વેળામાં ન ખસવો હરિ જાણી પોતાનો દાસ હે મારા નાથ આ કરી વેળા આ જીવનના અંત સમયે તમે આવી જજો પ્રભુ મારાથી દૂર ન થતા એ વખતે વસમી વેળામાં હે પ્રભુ મારી સહાય કરજો જ્યારે જીવને શરીર છોડવાનું હોય છે ને ત્યારે કોઈ આગળ રહેતો નથી એ તો એ જીવને જ કષ્ટ સહન કરવું પડે છે એ વખતે ધીરજ રાખવી ભલ ભલાના હાથમાં નથી હોતો હે પ્રભુ તમને હું છેલ્લે છેલ્લે એ જ પોકાર કરું છું હે ઘનશ્યામ તમારા સિવાય અનંત કોટી બ્રહ્માંડમાં આ જીવનો હાથ પકડનાર કોઈ નથી પ્રભુ હે કૃપાળો હું તો સામાન્ય સાધુ છું તમને કર ઘરીને વિનંતી કરું છું ગાથ સુણી આ ગરીબની ની ગુણ ની ધી ગ્રે જો જોશો અવગુણ માહેરા શ્રી હરિ કરજો સાય હું એક ગરીબ સાધુ છું મારા નાથ મારી જે કંઈ ભૂલો થઈ હોય એ માફ કરી અને હે અધમ ઉદાહરણ પતિત પાવન હે દિન બંધો તમારા બિરુદ્ધ સામે જોઈને હે શ્યામળા તમે બહુ દયાળુ છો તમે કેવા કેવા ભક્તના અપરાધ માફ કર્યા છે ઘણા ગુના ગન શ્યામજી તમે બક્ષ્યા આગે આશ્રિતના તેમ ગુના ગોવિંદ મારા બક્ષજો બહુ રીતના બહુ રીતના અપરાધ થઈ ગયા છે પ્રભુ માફ કરજો આ પ્રાર્થના નિષ્ફળ સ્વામી કરે છે કોના વતી આપણા વતી કરે છે આ જે સ્વામી વર્ણન કરે છે એવું એમાં હતું કેવું જીવન સમર્પણ કરીને ધોલેરામાં રહ્યા સ્વામી ધોલેરામાં મંદિર શ્રીજી મહારાજે બનાવરાયું પણ ત્યાં કોઈ રહેવા કોઈ તૈયાર નહોતા થતા કારણ બીજું તો કાંઈ ન મળે પીવા પાણીએ ન મળે ધોલેરામાં ખારું પાણી વરસાદનું પાણી ઝીલી રાખે ટાંકામાં પાસઠ વર્ષ પહેલા ધોલેરા દર્શન કરવા પહેલા વહેલા ગયેલા ત્યારે એક સંતે આવીને ગયેલું કે મહેરબાની કરીને ગમે એવું કરજો પણ આ પીવાના પાણીનું અડધું પ્યાલું જ લેજો જાજુ ના લેતા એ ઢોળતા નહીં આવી સ્થિતિ હતી એ વખતે ધોલેરા કેવી પરિસ્થિતિ હતી એ પણ નિષ્કુળાંત સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં વર્ણવ્યું છે તો સ્વામી કહે છે હું ધોલેરા જઈશ કોઈ સાનુકૂળતા નહીં શાકભાજી નહીં ફળ ફળાદી નહીં મીઠું પાણી પણ નહીં ત્યાં જઈને તપ કરનાર એ સંત આવી પ્રાર્થના કરે છે એ આપણા સ્વામી બોલે છે હે દયાળુ હે કૃપાળુ તમે બહુ દયા કરી છે કાજ કરવા સંતના ઘન શ્યામ જે આવો છો અવનીય મૂકી તમ વિના ઠરવા નથી સંતને ઠામ જે હે દયાળુ સંતોના અને ભક્તોના કામ કરવા તમે છેક અક્ષર અહીં પધારો છો તમે ભગવાન હે દયાળુ એવા કૃપાળુ છો સદાય હાજરા રહો છો ભક્તની રક્ષા કરવા હાજર છો હરિજનના કષ્ટ કાપવા કરુણા નિધિ નિમિષ એક નથી રહેતા ન્યારા કરો છો રક્ષા બહુવિધિ તમે કેવા કૃપાળુ છો અખંડ ઊભા છો હરિજનને હંમેશ હજારો વિઘ્ન કરે છે વિબુદ્ધ તેને અર્થે તૈયાર રાખ્યા ચાર કરે ચાર આયુદ્ધ ભક્તની રક્ષા કરવા માટે તમે ચાર હાથમાં ચાર આયુધ્ધ ધારણ કરીને અખંડ ઊભા છો ભગવાનના સ્વરૂપ જ્યાં જવું ને ત્યાં ઊભા છે કારણ શું કોઈ પણ મંદિરમાં જાઓ સ્વરૂપો છે ભગવાન સદાય ઉભા રહે છે ચોકીદાર હોય જાય કોઈ દાડો અમે ચોકી કરવા આવી છે હોય એ ચોકી કેવી ચોકીદાર ઊંઘે નહીં બે નહીં ઊભો રહે એ ચોકીદાર કહેવાય ભગવાન ભક્તની રક્ષા કરવા માટે અખંડ ઊભા છે હે દયાળો આવા પરમ કૃપાળો પરમ દયાળુ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તમારા માટે હું શું કહું સાચા સ્નેહી શ્યામળા તમે સંતના છો શ્રી હરિ નિષ્કુળાનંદ એ વારતા ખચિત છે ખરા ખરી સાચામાં સાચી આ વાત કે તમે ભગવાન હે દયાળુ સંતના અને ભક્તજનના સાચા સ્નેહી છો તમે કોઈ દાડો તમારા ભક્તનો ત્યાગ કરતા નથી હે દયાળુ મારી આ વિનંતી મેં જે કાંઈ શ્રમ કર્યો આ લખ્યો એ તમારા માટે વિનંતી છે પ્રભુ મેં વિનંતી કરી છે એ દયા કરીને મારી આ વિનંતી સ્વીકારજો સ્વામી કે છે જે કહેવાનું હતું તે મેં કહ્યું જોવા હરિબલ ગીતાના છેલ્લા ચોપાઈઓ છે જે કહેવાનું હતું તે મેં કહ્યું હરિકૃષ્ણ જોડી જુગ હાથ દિન બંધુ દિલ ધારજો નિષ્કૂળાનંદના નાથ હે દિનબંધો હૃદયમાં ધારણ કરજો જે કહેવાનું હતું એ મેં કહ્યું છે સ્વામી કે છે હું જાણું છું કે આ બધું તમારી પાસે હું માગું છું માગે ને એના આશીર્વાદ ન મળે આશીર્વાદ કોઈ દાડો માગવાથી નથી મળતા આપણી શ્રદ્ધાથી આપણી સેવાથી આપણા સમર્પણથી આશીર્વાદ મળે છે માગવાથી મળે એ આશ્વાસન અને વણમાગે મળે એ આશીર્વાદ એટલે સ્વામી કહે છે કે છતાં હું માગું છું કે હે પ્રભુ રાજી રહેજો રાજી રહેજો રાજી રહેજો નિષ્કુરાંત સ્વામી છેલ્લે એક જ વાત કહે છે હે પ્રભુ તમારી કૃપા દૃષ્ટિ આ સત્સંગ ઉપર કાયમ વરસાવ્યા કરજો સ્વામી પોતાના માટે નથી માગતા સ્વામી કે છે સંતો અને ભક્તો ઉપર તમારી કૃપા દૃષ્ટિ અખંડ વરસતી રહે એ જ માગું છું અને હે દયાળુ ભક્તના ગુના અપરાધ તમે તો સદાય ક્ષમા કર્યા છે એમ કાયમ ક્ષમા કરતા રહેજો અને નિષ્કાન સ્વામીની જ કલમ છે જેવો છો તેવો નાથ તમારો વાલાજી મુજને માવી સારો થાય છો છો રૂ કોય તજે નહીં તાત તેને તોય સ્વામીનારાયણ ભગવાનની